ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં આજે આપણે પાઠ આઠ કૃષિ ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાનો છે જેમાં આપણે ફર્સ્ટ ટોપિક છે કે કૃષિનું મહત્ત્વ શું છે અને હાલની એટલે કે વર્તમાનની સ્થિતિ શું છે એ આપણે અગાઉ જોઈ ચૂક્યા હતા તો સેકન્ડ ટૉપિક છે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો એટલે કે ખેત ઉત્પાદન થાય છે એ સતંદર નીચું કેમ જતું રહે છે એના કારણો શું છે એનો આપણો અભ્યાસ કરીશું હવે જોઈએ ભારત ખેતી પ્રધાન દેશ છે આપણે જોઈએ છીએ કે સિત્તેર ટકા જેટલી વસ્તી છે એ ખેતી પર આધારિત છે આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ એટલે કે એને લગતી ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદભવે છે જે પૈકીની એક મોટી સમસ્યા છે નીચી ખેત ઉત્પાદકતા એટલે કે ખેત ઉત્પાદનમાં ઘટાડો ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર તથા ઉત્પાદન અથવા હેક્ટરથી થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ જ છે એ આપણને નીચી જોવા મળે છે તો હવે એ કયા કયા કારણો હોઈ શકે એવા કયા કયા પરિબળો હોઈ શકે એમાં પેલું જોઈએ આપણે એના તો પહેલાં મુખ્ય ત્રણ પરિબળો છે સંસ્થાકીય પરિબળો ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો જેમાં આપણે પહેલું છે સંસ્થાકીય પરિબળો એના વિશે અભ્યાસ કરીશું ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે અને તેને અસર કરતા ભૌતિક સામાજિક અને આર્થિક એના કાયદાકીય જે પરિબળો છે સંસ્થાકીય પરિબળો તરીકે તેને ઓળખવામાં આવે છે ભારતમાં આવા પરિબળો ખેતી માટે છે અવરોધરૂપ સાબિત થાય છે ખેતીનો વિકાસ છે સતત ને સતત ઓછો અને નિમ્ન થઈ રહ્યો છે તેથી છે ખેતીની ઉત્પાદકતા છે એ આપણને નીચી જોવા મળે છે એના પછી છે એમાં પેલું આપણે જોઈએ સંસ્થાકીય પરિબળોમાં પહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ત્રણ પ્રથા પ્રચલિત હતી આ પ્રથામાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેતમજૂરો દ્વારા કરવામાં આવતી હતી દરેક પ્રજામાં માત્ર જમીન પરનું ભાડું અને મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં જમીનદારો છે કુલ ખેત ઉત્પાદનનો એક મોટો છે એ ભાડા સ્વરૂપે છે ખેડૂતો પાસેથી એનો માપ લઈ જતા હતા એને આપણે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે એના તરીકે ઓળખીએ છીએ એટલે કે કોઈ મોટો હેક્ટરથી કોઈ ખેડૂત છે વિહોણ જેની પાસે જમીન ના હોય પણ એ અન્યના જમીનમાં કામ કરતું હોય અને જે ઉત્પાદન થાય છે એનો મોટો હિસ્સો છે એ જમીન ઉઘરાવ જમીન મહેસૂલ ઉઘરાવવાના જે વ્યક્તિ છે એ ખેડૂત પાસેથી જ લઈ જતો હતો પહેલાં આવી પ્રથા હતી એટલા માટે છે એ એની નીચી ઉત્પાદકતા માટે જવાબદાર હતો પણ ધીમે ધીમે છે એમાં આઝાદી પછી સુધારો આવ્યો કે ખેડે તેની જમીન આવો કાયદો આવ્યો કે જેના દ્વારા જે જમીન ખેડે છે જે ઉત્પાદન થાય છે એ જે વ્યક્તિ ખેડે છે એનું જ રહે નહીં કે અન્ય કોઈ વ્યક્તિઓ લઈ જાય એટલા માટે એનું સ્તર આપણે જાળવી રાખ્યા એમ પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે પાલન ન થતા ખેડૂતોનું છે એ શોષણ થવા લાગ્યું કારણ કે ખેડૂત બિચારું આખી સિઝન મહેનત કરે અને એ મહેસૂલ કોઈક બીજું ઉઘરાવી જાય કોઈક બીજું લઈ જાય તો એના માટે કાંઈ ના બચતું એનું શોષણ થતું હતું ઉત્પાદકતામાં પણ ઘટાડો થતો હતો એટલા માટે ખેડૂતોનું છે આ પ્રથા દરમિયાન છે એ શોષણ થવા લાગ્યું હતું એના પછીનું બીજું છે ખેત ધિરાણ એટલે કે ખેત કરતા હોય ખેડૂત એને છે પાકની સામે ધિરાણ મળે છે એને આપણે ખેત ધિરાણ કહીએ છીએ ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે ખેડૂતો પાસે છે એ પૂરતી સવલતો પણ નથી હોતી કે જે છે એના ખેતીમાં કરી શકે જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણ છે આવશ્યકતા રહે છે એટલે કે પાક ઉત્પાદન માટે પહેલેથી જ એની પાસે કંઈક નાણાં રીએ કંઈક ધિરાણ મળે એની એને આવશ્યકતા હોય છે આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ છે વિવિધ ખાતર છે જંતુનાશક દવા છે જેની ખરીદી કરી શકે અને એનું છે ઉત્પાદન વધારી શકે એ હોય છે પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણા ધિરનારની મોટી ભૂમિકા જોવા મળી ભારતમાં ઓગણીસો એકાવનમાં છે એકોતેર પોઈન્ટ છ ટકા ખેત ધિરાણ નાણાં ધિરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું આ ધિરાણ છે ખૂબ ઊંચા વ્યાજ દરે હોતું એટલા માટે ખેડૂતો છે ક્યારેક લેતા પણ ન હતા હવે વ્યાજ ઊંચું હોય તો એમાં પણ ખેડૂતનું શોષણ થવાનું છે ક્યારેક છે એ ખેડૂત એને ભરપાઈ પણ કરી શકતા ન હતા એટલા માટે છે એ પૂરતું સાબિત સાચું ના થયું ક્યારેક બીજા ખેડૂતો છે એ અભણ હોય તો એની સાથે ગડબડ કરીને એની પાસે વધારે નાણાં લઈને એની છેતરપિંડી પણ એના ધિરાણ સમયે થતી હતી આવું પણ ત્યારે થઈ ચૂક્યું હતું એના માટે થઈને સરકારે ઓગણીસો થી છે પ્રાદેશિક ગ્રામીણ બેંક અને ઓગણીસો બ્યાસીથી નાબાર્ડ છે એની રચના કરી જે છે એ ખેડૂત માટે એને વ્યાજ આપે એને ધિરાણ આપે એને યંત્ર લેવા માટે એને સવલતો પૂરી પાડે જે એના જરૂરિયાત છે એનું પૂરું કરે એના માટે નાબાર્ડની અને પ્રાદેશિક ગ્રામીણ બેંક છે એની રચના કરવામાં આવી તેમજ સઘન પ્રયાસને કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરણાનો વ્યવસાય કરતા લોકો દ્વારા પણ સત્યાવીસ ટકા ખેત ધિરાણ છે એના દ્વારા પૂરું પાડવામાં આવતું હતું જ્યારે બાકીનું ભાગનું ધિરાણ છે એ વિવિધ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવતું હતું ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ છે એ ખૂબ જ ઊંચો રહેતો હતો આથી છે કૃષિ ક્ષેત્રની જે આવક છે એ નહિવત નહીવત થઈ જતી હતી એનો જે નફો હોય છે એનો જે ધિરાણ લીધું હોય એમાં જ એને દેવામાં ચાલ્યો એટલે કે એની પાસે કાંઈ જ નફો વધતો ના હતો એટલા માટે પણ કૃષિની છે નીચી ઉત્પાદકતા છે એ જોવા મળે છે એના પછી છે કૃષિ પ્રદેશોની વેચાણ વ્યવસ્થા ભારતમાં નબળા પાયાના માળખાગતને કારણે એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય છે એ નબળું હોય છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારને કે ખેત બજારને જોડતા જે યોગ્ય રસ્તા છે વાહન વ્યવહારની જે સગવડ છે એ યોગ્ય નથી હોતી આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર જે છે મોસમના અંતે મળતા ભાવ છે એ પણ આપણને તફાવત જોવા મળે છે જેના પરિણામે પણ યોગ્ય ભાવમાં એની પેદાશો ન વેચાય તો એને પૂરતા ભાવ મળતા નથી જેના કારણે પણ છે કૃષિ ઉત્પાદકતા છે એ નીચી આપણને જોવા મળે છે અથવા તો અમુક લોકો શું કરે દલાલો આડતિયા એટલે કે વચ્ચેથી જી નફો ખાઈ જતા હોય ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં બધો જ માલ ખરીદી લે છે અને બજારમાં એ ઊંચા ભાવે વેચે છે આ દરમિયાન પણ ખેડૂતનું શોષણ થાય છે જેના કારણે પણ એને પૂરતો નફો મળતો નથી એટલે પણ એની ઉત્પાદન જે ક્ષમતા છે એ આપણને ઓછી જોવા મળે છે એના પછી છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારંભવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે ગ્રામીણ સમાજ છે એ જૂનવાણી એની પરંપરા પરંપરા છે એની વ્યવસ્થા છે એનાથી જ બંધાયેલું હોય છે હવે નવી ટેકનોલોજીનો એ ઉપયોગ પણ કરતો નથી હોતો એના જૂનવાણી જે પદ્ધતિ છે એ મુજબ જ એ કાર્યરત રહે છે તેઓ મૂળભૂત રીતે કોઈ ઈશ્વરે આપેલ સમસ્યાઓ અને અભાવપણાનો છે એ પણ એ સ્વીકાર કરી લે છે કે એની સાથે શોષણ થતું હશે તો પણ એના જીવનનું ગુજરાન ચલાવવા માટે પણ એ ઉત્પાદન કરે છે એ એનો સામનો કર કરે છે છતાં પણ એ સામે કંઈ જ પહેલ કરી શકતા નથી જેથી તેવા છે એ જીવન નિર્વાહ છે એ ખેતી કરીને સંતોષી લે છે તેનામાં આર્થિક વિકાસ કરવા ખેતીનો વિકાસ કરવા આર્થિક વૃદ્ધિ કરવા જેવી કોઈ પ્રણાલી જેવી કોઈ એનામાં ઈચ્છા હોતી નથી કે હજી હું વધારે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરું અથવા કોઈ બિયારણનો ઉપયોગ કરું કે અલગ કોઈ પદ્ધતિ અપનાવું જેથી કરીને એની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય એના દ્વારા એની આવક વધે એવી કોઈ જ એનામાં અભિલાષા એટલે કે કોઈ જ એની એવી ઈચ્છા હોતી નથી માત્ર એ જે ઉત્પાદન કરે છે જે મળે છે એના એ મળે છે એને નફો એનામાં એનું જીવન નિર્વાહ એનું જે કુટુંબ છે એનું પાલન પોષણ પણ થઈ જાય છે એવી જ એનામાં ખાલી વૃત્તિ હોય છે તેના કારણે પણ છે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર છે એ નીચી ઉત્પાદકતા ધરાવે છે એના પછીના છે ટેકનોલોજીકલ પરિબળો એટલે કે જૂની પદ્ધતિઓ અપનાવે છે પરંપરાગત પદ્ધતિઓ અપનાવે છે એટલે કે એ ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા કારણ કે એ જ જે ખેડૂતો છે એને પૂરતી સવલતો પણ ક્યારેક મળતી નથી એને રસ્તાઓ છે એ પણ માલ લઈ આવવા કે લઈ જવા માટે એ રસ્તાઓ પણ પૂરતા હોતા નથી એના પછી તો કે એ જે ધિરાણ મેળવે છે એને પૂરતું ધિરાણ મળતું નથી એના કારણે એ નવી નવી પદ્ધતિઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી બરાબર એટલા માટે પણ એની નીચી ઉત્પાદકતા રહે છે એ જે પાક ઉગાડે છે એના માટે એ જંતુનાશક દવાઓ છે પછી કે ઝડપથી પાક ઉગી જાય એટલા માટે એના સારા બિયારણો છે સિંચાઈની સારી સારી પદ્ધતિઓ છે એ ઉપયોગમાં લઈ શકતા નથી એટલા માટે પણ ટેકનોલોજીનો અભાવ જોવાથી એટલા માટે પણ નીચી ઉત્પાદકતા આપણે જોઈ શકાય છે આ આપણે જે પોઈન્ટ જોયા એ હતા એના સંસ્થાકીય પરિબળો એના પછી આપણે જોઈએ કે અન્ય પરિબળો ક્યાં છે તો કે વસ્તીનું ભારણ ભારતમાં કૃષિની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું ભારણ છે જ્યાં ખેતી ખાતી હોય ને એ આ પાંચ વ્યક્તિની જરૂર હોય પરંતુ ત્યાં દસ વ્યક્તિઓ કામ કરતી હોય છે જે કામ પાંચથી પણ થઈ જવાનું છે અહીંયા દસ જણા કામ કરે છે તો ખેત ઉપર એનું ભારણ વધી જાય છે એના કારણે પણ એની નીચી ઉત્પાદકતા નીચો નફો આપણને જોવા મળે છે એના પછી છે આર્થિક આયોજનનો અભાવ ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે જ બનાવી હતી એટલે કે જીઈ પંચવર્ષીય યોજના બની એનો મુખ્ય જે હેતુ છે એ ખેતી ક્ષેત્રનો જ હતો એમાં આર્થિક આયોજનને ઉદ્યોગનું કેન્દ્ર પણ બન્યું હતું ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો સમયની ફાળવણી છે જેટલું એને ખર્ચ કર્યું છે તેટલું પ્રદાન છે એ એને પાછું ખેતી ક્ષેત્રે આપેલું નથી જે પ્રયત્ન આયોજન પંચે આયોજન ક્ષેત્રે જેટલા પ્રયત્નો ખેતી માટે કર્યા એટલા સામા વળતર એને ખેતીમાંથી મળેલું ન હતું ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત મંદ દરે વિકાસ કરતું હોવાથી એમાંથી આપણને પૂરતી જરૂરિયાત આપણને પાછી મળીને જે આપણને એક ચિંતાજનક છે એ સાબિત થઈ ચૂકી છે કારણ કે જ્યાં જરૂર કરતાં વધારે વ્યક્તિઓ કામ કરતી હોય પૂરતી માળખાકીય સગવડો છે એ ઉપયોગમાં ના લેતા હોય સારી ટેકનોલોજી ઉપયોગમાં ના લેતા હોય તેથી એનું ઉત્પાદન છે એ આપણને સામું પાછું વળતું નથી એના કારણે પણ આપણને એક ચિંતાજનક પરિસ્થિતિ છે એ આપણને ઊભી થાય છે આ હતું કે એની નીચી ઉત્પાદકતા થાય છે એના કારણો ક્યાં ક્યાં છે એના પછી આપણે જોઈએ ખેત ઉત્પાદન આ નીચું થાય છે તો એ ખેત ઉત્પાદકતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો આવે તો એમાં પણ આપણે એ જ જોઈશું કે સંસ્થાએ શું કરવું જોઈએ ટેકનોલોજીકલ આપણે શું ફેરફાર કરવો જોઈએ ને એના અન્ય પણ આપણે ક્યાં ફેરફાર કરી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે સંસ્થાકીય પરિબળોમાં જોઈએ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારત આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય જે સુધારા છે એ એને હાથ ધરવા જોઈએ એમાં પહેલું જોઈએ જમીન વિષયક સુધારો હવે પહેલાં જોઈએ કે જમીન મહેસૂલી ખર્ચ ઉઘરાવતા કે જ્યાં જેની જમીનો એ મોટાભાગનો હિસ્સો ખેડૂતો પાસેથી લઈ જાય ખેડૂતોનું શોષણ થતું હતું એને પૂરતી આવક નથી થતી પણ એમાં એને છે એમાં સુધારો કરવો જોઈએ જેથી ખેડૂતોનું શોષણ પણ ન થાય અને એને ઉત્પાદન વધારવામાં પણ એને સરળતા રહે એટલા માટે થઈને ભારતમાં ખેડૂતોને જમીન માલિકી મળે તથા ગાણો ત્યાંને ખેડે તેનો હક મળે એની સલામતી પ્રાપ્ત થાય જમીનદારી નાબૂદી કાયદા ખેડ હકની સલામતી આવા વિવિધ જે કાયદા છે એ પસાર કરવામાં આવ્યા સૌ પ્રથમ જ્યારે આ થયું એટલે સૌ પ્રથમ એ કાયદો લાગ્યો કે ખેડે તેની જમીન એટલે કે જે જમીન ખેડશે જે ઉત્પાદન કરશે એ જે ઉત્પાદન થાય છે એ ખેડનાર વ્યક્તિનું જ રહેશે આ કાયદો છે એ સૌ પ્રથમ અમલમાં આવ્યો હતો એટલા માટે છે એ ખેડૂતોનું શોષણ ના નહોતું થતું એ પૂરે પૂરેપૂરું જે ઉત્પાદન જે વસ્તુનું થાય છે એની માલિકી ખેડૂતોની જ રહેતી હતી એટલા માટેને એમાંથી આવક પણ સારી પ્રાપ્ત થતી હતી અને એનો જીવન નિર્વાહ એના કુટુંબમાં પણ એની આવકમાં વધારો થઈ ગયો હતો આના કારણે પણ છે એને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે પ્રેરણા મળતી હતી એના પછી છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ એટલે કે વિવિધ સંસ્થાઓ પાસેથી કૃષિ માટે જે ધિરાણ મળતું હતું એમાં કયા કયા સુધારા કરવા જોઈએ તો કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે ઓગણીસોને ઓગણ સિત્તેર અને ઓગણીસો એંસીમાં જે બેંક હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે ખેતી ક્ષેત્ર માટે છે નાબાર્ડની રચના થઈ બરાબર નાબાર્ડ એટલે કે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એની રચના કરવામાં આવી આ સ્થાપના ઓગણીસો ને બ્યાસીમાં થઈ તેના અંતર્ગત છે એ રિજનલ રૂરલ બેન્ક્સ એટલે કે આર અને પ્રાદેશિક ગ્રામીણ બેન્ક એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક્સ આ જમીન વિકાસ બેંકનો વિકાસ કરવામાં આવ્યો જેથી છે એ ભારતીય ખેડૂત છે સમયસર પૂરતું અને નીચા દરે સસ્તું મેળવી શકે એને ધિરાણ જો સરળતાથી મળી શકશે તો એ વિવિધ બિયારણો ખરીદી શકશે અન્ય ટેકનોલોજી ખરીદી શકશે એના દ્વારા પણ છે એના ઉત્પાદનમાંય વધારો કરી શકશે એના પછીનું છે કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો એના માટે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામી છે એ મુખ્યત્વે એમાં પહેલાં દૂર કરવામાં આવ્યા નિયમિત બજારની સ્થાપના કરવામાં આવી એટલે કે એક જિલ્લા દીઠ કે એક ગામ દીઠ છે એક યાર્ડ બનાવવાનું કે જેમાં કોઈ પણ ખેડૂત છે પોતાનો પાક વેચી શકે એવી એક બજાર ઊભી કરી ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર એનું વર્ગીકરણ કરવા એટલે કે એનો એકમાર્ગ પ્રથા દાખલ કરવામાં આવી એના પછી છે ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે માટે છે એને કોઠાર રૂમ રાષ્ટ્રીય કોઠાર રૂમ એટલે કે કોઈ વેપ ખેડૂત છે એ મોટા પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન કરતો હોય તો એ ઘઉં સાચવવા માટે એની પાસે પૂરતી જગ્યા ના હોય પણ રાષ્ટ્રીય કોઠાર રૂમ એટલે કે ત્યાં બધા જ ખેડૂતો છે પોતાનો પાક સાચવી શકે એવા કોઠાર રૂમની પણ વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી જેના કારણે પણ એની જે ઉત્પાદન ક્ષમતા છે એ વધારો કરી શકે એના પછી છે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરી ખેડૂતોને બજારના ભાવના ફેરફારોથી સુરક્ષિત કરવાથી સરકાર દ્વારા જ એ જીપ ઉત્પાદન કરે છે તળિયાના ભાવે ખરીદી લે બરાબર એવી જાહેરાત પણ ત્યારે કરવામાં આવી હતી જેથી ખેડૂતોનું શોષણ ન થાય ને ખેડૂતોનું શોષણ ન થાય એને પૂરતી આવક મળે એટલે એ એ જ આવક દ્વારા છે એની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે છે લાસ્ટ જોઈએ કૃષિ સંસાધનો ભારતમાં ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી આ માટે જવાબદારી છે નાબાર્ડને સોંપવામાં આવી એટલે કે નાબાર્ડ છે એ કૃષિ માટે જ ઉદ્ભવી હતી એટલે કે એ જવાબદારી એને નાબાર્ડને સોંપી દીધી જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરે તે અંગેની તાલીમ છે વિવિધ સમજૂતી છે એ ખેડૂતોને આપે કે કયા પ્રકારનું ઉત્પાદન કરવા માટે કયા પ્રકારના બિયારણનો ઉપયોગ કરવો જેથી ઓછા સમયમાં આપણે છે એ સારો પાક મેળવી શકીએ એવી સમજૂતીને તાલીમ છે ખેડૂતોને આપવામાં આવી જેથી ખેડૂતો છે એ પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે એટલે કે જૂની પદ્ધતિથી ઉત્પાદન ના કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ થતી હોય તે જ સંલગ્ન એટલે કે તેના જેવું જ વાવેતર કરે જેથી છે એનો માલ એનું ઉત્પાદન જે કર્યું હોય વસ્તુ એ ઝડપથી વેચાઈ જાય અને એમાંથી જ એ આવક મેળવી લે આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજના છે સંકલિત ગ્રામ વિકાસ યોજના છે જનધન યોજના છે આવી વિવિધ યોજના દ્વારા છે એને આધુનિકીકરણ તરફ છે પ્રેરી જાય છે તેના કારણે પણ છે એની ખેતની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે આ હતું એના પહેલો પ્રકાર સંસ્થાકીય સુધારા કે સંસ્થા દ્વારા આ રીતે છે એને સુધારા કરવામાં આવે છે એના પછી છે ટેકનોલોજીકલ સુધારા જે આપણે આના પછીના પાઠમાં અભ્યાસ કરીશું